મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઓનલાઈન બસ ટિકિટ તમે કઈ રીતે જાતે જ બુક કરાવી શકો, તો સંપૂર્ણ પ્રોસેસ તમને આ વિડીયોની અંદર સમજાવશું. વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં CSE લોગિન એમ સર્ચ કરાવવાનું છે. અહીં તમે જોઈ શકો છો ડિજિટલ સેવા, અહીંયા પહેલું જ તમને લોગિનનો ઓપ્શન જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો, અહીંયા તમારે તમારું CSE ID નાખવાનું છે, તમારો પાસવર્ડ અને જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે આ જ રીતે છે લખી દેવાનું રહેશે. અને ત્યાર પછી નીચે તમને સાઇન ઇનનું બટન જોવા મળે છે, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે જોઈ શકો છો કે અહીં છે એ લોગિનની પ્રોસેસ શરૂ થઈ જશે. અને ત્યાર પછી તમને જે તમામ સર્વિસો છે એ અહીંયા આપણે જોવા મળશે. મિત્રો, જેવા તમે લોગિન થઈ જશો અહીં તમે જોઈ શકો છો તમામ સર્વિસો અહીંયા તમને જોવા મળે છે. હવે તમારે અહીં નીચે સ્ક્રોલ કરાવશો તો એક ટ્રાવેલ નામનો ઓપ્શન છે એ તમને જોવા મળશે. તો મિત્રો, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, તે પહેલાં તમને એક વાત જણાવી દઉં કે માની લો કે તમે જો અહીંયા આપણે CSE ID નવું જ ખોલેલું હોય તો સૌપ્રથમ તો તમારે તમારા વોલેટની અંદર જે ફંડ છે એ એડ કરવાનું રહેશે. તો ફંડ એડ કરવા માટે અહીંયા તમને એક વોલેટ નામનો ઓપ્શન જોવા મળશે, એમાં એડ મની નામનો ઓપ્શન છે એ તમને જોવા મળશે. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો, તમારે જેટલી પણ અમાઉન્ટ એડ કરવી હોય, જેમ કે તમારે 200 રૂપિયા, 500 રૂપિયા, જે પણ એડ કરવું હોય, જે રીતે તમારી જરૂરિયાત હોય એ રીતે તમે એડ કરી શકો છો. મિત્રો, ફંડ એડ થઈ જાય ત્યાર પછી આપણે જે નવું મેનુ ખોલેલું હતું એ તમે જોઈ શકો છો. અહીંથી ને તમારે તમારું CSE ID વડે લોગિન કરવાનું છે. તો અહીંયા આગળ તમે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક છે એ તમે જે CSE ID થ્રુ લોગિન થયા હશો એ અહીંયા આગળ ઓટોમેટિક કેચઅપ કરી લેશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે લોગિન થઈ ગયા છીએ. અહીંયા તમને તમારું નામ છે જોવા મળશે, CSE ID, એજન્ટ ID કોડ જોવા મળશે અને પ્રોફાઇલ તમને અહીંયા જોવા મળશે. એ મિત્રો, આપણે અહીંયા સર્વિસની અંદર જવાનું છે. જો તમે ટ્રેનનું બુકિંગ કરવા માંગતા હોય તો એ, ફ્લાઇટનું બુકિંગ કરવા માંગતા હોય તો એ, બસ, હોટેલ, અહીંયા ટેક્સી, તમામ જે તમે જે પણ અહીંયા આગળ બુકિંગ કરવા માંગતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણે અહીંયા આગળ રેડ બસ થ્રુ બુકિંગ કરવા માંગીએ છીએ તો રેડ બસના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો, અહીંયા આગળ ફરી પાછું તમારે લોગિન કરવાનું છે, લોગિન એસ CSE એજન્ટ. તો આપણે એના ઉપર ક્લિક કરી દઈશું. હવે મિત્રો, તમારે જે પણ જે જગ્યાએથી ને જવું હોય એ જગ્યાનું નામ અહીંયા નાખવાનું છે. જેમ કે હું અત્યારે લખી દઉં છું મારું લોકેશન જ્યાંથી આપણે બેસવાનું છે અને કઈ જગ્યાએ જવાનું છે, તો એ તમારે આ જે ખાનું છે એમાં લખી દેવાનું રહેશે. કઈ તારીખે તમારે જવું છે તો એ તારીખ મિત્રો તમે અહીંથી ને સિલેક્ટ કરી લેશો અને ત્યાર પછી તમારે સર્ચ કરી દેવાનું રહેશે. જેવું તમે સર્ચ કરશો અહીં તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે ગુજરાત ટ્રાવેલ્સ છે એની એક ટિકિટ બુક કરવાની છે. સોરી, આમ તો 2 બુક કરવાની છે. તો આપણે અહીંયા આગળ બુક સીટ એવો ઓપ્શન તમને જોવા મળે છે, આના ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો જેટલી પણ સીટ અહીંયા અવેલેબલ હશે એ તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે, બાકી બુકિંગ થયેલી છે તો એ તમને ગ્રે થયેલી જોવા મળે છે. અહીંયા મિત્રો તમને એની હાઈલાઇટ પણ આપેલી છે, જેમ કે અહીંયા આગળ ઇન્ડિકેટ કરે છે કે આ જે છે ગ્રે કલર એ અહીંયા અનઅવેલેબલ સીટ છે, બાકી જે વ્હાઇટ છે એ અવેલેબલ સીટ છે. તો અહીં મિત્રો આપણે 14 નંબર અને 16 નંબર આ 2 સીટો છે એ અત્યારે બુકિંગ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એને સિલેક્ટ કરશું. ત્યાર પછી મિત્રો તમારે જે જગ્યાએથી ને બેસવું હોય એ જગ્યા અહીંયા આગળ તમને પોઈન્ટ બતાવશે, તો આપણે એ જગ્યાને સિલેક્ટ કરી લેશું. જે જગ્યાએ તમે ડ્રોપિંગ એટલે કે જે જગ્યાએ ઉતરવાનું છે એ જગ્યા તમને સામેની બાજુ બતાવશે, એને તમે જેવું સિલેક્ટ કરશો એટલે અહીંયા આગળ મિત્રો તમારે પેસેન્જરના નામ નાખવાના થશે, જે પણ વ્યક્તિઓ જઈ રહ્યા છે, અને તમારે એક સાથે આઈડી કાર્ડ પણ ભેગું રાખવાનું થશે, તો એ ખાસ તમે લેતા જજો. અહીંયા આગળ આપણે નામ નાખવાનું છે, જેન્ડર, એજ, જે પણ હોય એ તમે અહીંથી ને સિલેક્ટ કરી લેજો. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એ તમામ વસ્તુ તમારે નાખવી હોય એ નાખી શકો છો. અહીંથી મિત્રો તમારે સિટી છે એ અહીંયા સર્ચ કરી લેવાનું છે અને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી પ્રોસીડ ટુ પેના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે મિત્રો અત્યારે તમામ ડિટેલ ભરી અને આગળનું સ્ટેપ જોશું. તો આ મિત્ર આ રીતે તમે જોઈ શકો છો જેવું આપણે પ્રોસીડ કરશું એટલે મિત્રો કેલ્ક્યુલેટ થઈ અને તમને જે રૂપિયા હશે એ બતાવશે. ત્યાર પછી પ્રોસીડ ટુ પે કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વોલેટમાંથી ને તમારા આટલા કપાશે
અને જે ટેક્સ સહિતના જે રૂપિયા છે એ તમને અહીંયા બતાવશે, એટલે કે તમને અહીંયા આગળ લગભગ 11 રૂપિયા જેવું કમિશન છે એ એક ટિકિટ ઉપર મળે છે. એ પછી મિત્રો ટિકિટની અમાઉન્ટ ઉપર અહીંયા આગળ નક્કી થાય છે કે તમને કેટલું કમિશન મળવાપાત્ર છે. હવે તમારે અહીંયા આગળ તમારો જે સીએસસી આઈડીનું પાસવર્ડ છે એ લખી દેવાનો રહેશે અને ત્યાર પછી પિન છે એ તમારે નાખવાનો છે. તો આપણે મિત્રો અત્યારે બે ડિટેલ છે એ ભરી દઈ છીએ અને ત્યાર પછી વેલિડેટ કરી દેવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો સક્સેસ પેમેન્ટનો ઓપ્શન છે એ આવી ગયો છે અને અહીં મિત્રો તમારી ટિકિટ છે એ તમને અહીંયા આગળ જોવા મળશે. તમારે અહીંયા પ્રિન્ટ ટિકિટ ઉપર ક્લિક કરી અને ટિકિટ છે એ કાઢી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે છે એ તમે જાતે જ તમારી ટિકિટ છે એ અહીંયા આગળ બુક કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ટિકિટ બુક કરવા વિશેની તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.